नमस्कार दोस्तों, आप देख रहे हैं पीएनजी न्यूज़ यानी कि प्योर एंड जेनिक न्यूज़। इसको लाइक शेयर और सब्सक्राइब भी कर ले जिससे प्रत्येक समाचार आप तक पहुंचे। दोस्तों, भ्रष्टाचार और टोड़बाजी के खिलाफ आवाज़ उठाने वाले सूरत के एडवोकेट मेहुल बोगरा के ऊपर सूरत के सर थाना में जानलेवा हमला हुआ। उसके बाद दोपहर बाद हमला करने वाले को पुलिस ने गिरफ्तार भी कर लिया। लेकिन मजे की बात यह है कि हमलावर को पुलिस ने पुरुष कस्टडी के जेल के जगह महिला रूम में रखा। लोगों के इस बात के खबर पढ़ने पर मेहुल बोगरा को पब्लिक और वकील तथा मीडिया का भी समर्थन मिलने लगा, क्योंकि मेहुल बोगरा जो है हमेशा सत्य के साथ खड़े रहते हैं। पुलिस स्टेशन में लोगों का भीड़ जमा हो गया और मांग करने लगे कि आरोपी को जो उसके जेल में भेजा जाए। चलिए देखते आगे का रिपोर्ट। કસ્ટડી રાખ્યો એવી થોડી જેલ બનાવવાની હોય, વાત કરે છે કસ્ટડી તો કસ્ટડીમાં બધાને એમાં જ રખાય, અહીંયા ન રખાય, આ ઉખાડીને ફેંકી દેવાય હળિયા વાળું। શું ભાઈ વારદાત શું થઈ છે અહીંયા? ભાઈ અહીંયા અત્યારે શું એક્શન લઈ રહ્યા છે આ લોકો? કયો એક્શન નથી લઈ રહ્યા, બધા મળે ત્યાં મિલી ભગતો છે, અહીંયા બધા મિલી ભગતો જ છે, અહીંયા કોઈ એક્શન નથી લેવાતું। અચ્છા, ગુનેગાર ક્યાં છે અત્યારે? ગુનેગાર અંદર છે, કસ્ટડીમાં નથી, અંદર છે। અચ્છા, એસી નો પવન ગાય છે અંદર, પંખા નીચે મસ્ત રેડી છે, ગુનેગાર અહીંયા બેઠો છે અંદર, કસ્ટડી અહીંયા અહીંયા કહેવાય, અને અહીંયા પોલીસ નું કેવું એવું છે કે અહીંયા કસ્ટડી છે। અચ્છા, તો સાદી રૂમ ની અંદર રાખેલો છે? હા, સાદી રૂમ ની અંદર, અરે પંખા હેઠળ રાખેલો છે। અચ્છા, બિરયાની બી આપતા હશે, ખાતું ખાવા પીવાની બધી સુવિધા છે, તાંબર પેપર માં ખાવાનું આવે છે। પોલીસ ના છે તો પોલીસ ના કમાવ દીકરા હતા, એટલે એટલે એને પ્રોટેક્શન છે, એને અંદર બેહાડો, અમારે એને મારવું નથી, તેના વિરુદ્ધ કઈ કરવું નથી અમારે અત્યારે, અમે કાયદા કઈ કાર્યવાહી કરશું, પણ કાયદા તો એમ કહે છે કે ગુનેગાર છે તો એને પોલીસ સ્ટેશનમાં જેલની અંદર રાખો, કસ્ટડીમાં રાખો, તમારી રૂમમાં કેમ બેહાડી રાખો છો? બોલવા જો અલગ રાખો, બોલવા જો અલગ રાખો।